પ્રોટેન્શન સંશ્લેષણનું પ્રથમ સ્ટેપ પ્રત્યાંકન આપણે જોયું. પ્રત્યાંકન એટલે જે જનીન છે, એટલે કે ડીએનએનો પાર્ટ્સ જનીન, એની સામે એમઆરએનએનું નિર્માણ થાય અને આ જે એમઆરએનએ છે તે રિબોઝોમ ઉપર જાય અને એમઆરએનએની અંદર જે ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે અથવા તો જે ક્રમ છે એને આધારે એમિનો એસિડ આવીને જોડાઈ જાય અને પ્રોટીનનું સંશ્લેષણ થાય. તો આ જે બીજું જે સ્ટેપ છે, આ બીજા સ્ટેપને ભાષાંતર કહેવાય. ભાષાંતર હવે તો પહેલું સ્ટેપ આપણે જોયું. બીજું સ્ટેપ ભાષાંતર ભણતા પહેલાં બે વસ્તુ આપણે ભણવી પડે, જેમાંની એક છે કે આ એમઆરએનએ પર જે ક્રમ હોય છે, ન્યુક્લિયોટાઇડ અથવા તો નાઇટ્રોજન બેઝનો જે ક્રમ છે, આ ક્રમ કઈ રીતે એમિનો એસિડનું રિપ્રેઝન્ટેશન કરે, અથવા તો સાદી રીતે હું કહું તો આ જે એ લખેલો છે એ, તો એ એટલે કયો એમિનો એસિડ થાય, અથવા તો યુ એટલે કયો થાય, સી એટલે કયો થાય, જી એટલે કયો થાય, એ આપણે જાણવાનું છે. તો પહેલાં આપણે એવું જાણવું પડે, જે મેં તમને આ સાદી ભાષામાં કીધું ને એવું. પ્લસ ટીઆરએનએ, રિબોઝોમ છે, રિબોઝોમ, તો રિબોઝોમ ઉપર આ એમઆરએનએ આવે છે. તો આ એમઆરએનએ ઉપર સપોઝ કે આ કોડિંગ છે, એ યુ સી સી યુ યુ એ યુ યુ, તો આને અનુસંધાને અહીંયા એમિનો એસિડ આવે. પણ આ એમિનો એસિડ લાવશે કોણ? તો કે આ એમિનો એસિડ જે છે તે ટીઆરએનએ લાવે. સપોઝ કે આ ટીઆરએનએ છે, તો ટીઆરએનએ છે એની સપાટી ઉપર, એના છેડે, સપાટી ઉપર મીન્સ કે એના છેડે એમિનો એસિડ હોય ને, આ કોષરસની અંદર રહેલા એમિનો એસિડ છે આની અરે જોડાઈ જાય. આવી રીતની રચના બને, આ એમિનો એસિડ ટીઆરએનએ અરે જોડાઈ જાય. પછી આવો જે આ ટીઆરએનએ છે ને રિબોઝોમમાં જાય, આ ટીઆરએનએ, આ રિબોઝોમ. પછી આવી જ રીતે બીજો ટીઆરએનએ એમિનો એસિડને લઈને આવે, ટીઆરએનએ ટ્રાન્સપોર્ટર, ટ્રાન્સપોર્ટર આરએનએ. કોનું ટ્રાન્સપોર્ટ કરે એમિનો એસિડનું? ક્યાંથી? તો કે કોષરસમાંથી રિબોઝોમ ઉપર. પછી શું થાય? આ બે એમિનો એસિડ છે ને એની વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થઈ જાય. પછી આ એમિનો એસિડ અને આ ટીઆરએનએ વચ્ચે બંધ તૂટે અને આ ટીઆરએનએ પાછો કોષરસમાં વયો જાય. એવી જ રીતે પાછો સિક્વન્સ વાઇઝ બીજો ટીઆરએનએ અહીંયા આવે, એમિનો એસિડને લઈ આવે, આ એમિનો એસિડ અને આ એમિનો એસિડ વચ્ચે પાછો બંધ બને અને આ એમિનો એસિડ અને આ ટીઆરએનએ વચ્ચે બંધ તૂટે, આ પાછા કોષરસની અંદર પ્રયાણ કરે. એવી જ રીતે બીજો ટીઆરએનએ લઈને આવે, એનીને એની વચ્ચે બંધ બને, આ ટીઆરએનએ મુક્ત થાય. એટલે ભાષાંતરની પ્રક્રિયા ભણતા પહેલાં, આ ભાષાંતર કહેવાય, મેં તમને ટૂંકમાં કીધું, આ વસ્તુ ભણતા પહેલાં આ કોડિંગ શું છે અથવા એની ભાષા કઈ, કે એ લખ્યું છે તો કયો એમિનો એસિડ હોય, એમિનો એસિડ 20 પ્રકારના છે આપણને ખ્યાલ છે, યુ લખ્યું છે તો કયો હોઈ શકે, સી લખ્યું છે તો કયો હોઈ શકે, અથવા તો આ જે ક્રમ છે તે કઈ રીતે એમિનો એસિડને દર્શાવે છે ને, એની જે આ સાંકેતિક ગૂઢ ભાષા છે ને એ આપણે પહેલાં ભણવાની, પ્લસ ટીઆરએનએ શું છે, એનું સ્ટ્રક્ચર કેવું છે એના વિશે ભણવાનું. એટલે કે બે વસ્તુ આપણે ભણવાની થાય, એક ટીઆરએનએ, બીજું એમિનો એસિડ ઉપર આ જે સંકેતો છે મીન્સ કે નાઇટ્રોજન બેઝ જે છે તે કયા એમિનો એસિડનું રિપ્રેઝન્ટેશન કરે છે એ વસ્તુ આપણે ભણવાની છે, જેને જનીન સંકેતો કહેવાય. જનીન સંકેત, રેડી? તો પ્રત્યાંકન ભણી ગયા આપણે, આ પહેલાં ભણીએ, પછી આના વિશે થોડી માહિતી લેશું, આ બંને પતશે પછી ભાષાંતર ઉપર આપણે આવશું. તો આપણે સ્ટાર્ટ કરીએ જનીન સંકેત, અથવા તો એમઆરએનએ ઉપર આ જે કોડિંગ છે, ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે અથવા નાઇટ્રોજન બેઝનો ક્રમ છે તે કયા એમિનો એસિડને રિપ્રેઝેન્ટ કરે છે એની વાત. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. ચાલો
ટોપિકનું નામ છે જનીન સંકેત. ચાલો જુઓ, હવે સ્કૂલની અંદર જે વિદ્યાર્થી છે, વિદ્યાર્થી એને રોલ નંબર આપવામાં આવે. આ રોલ નંબર છે એ કેવી રીતે આપવામાં આવે? આંકડાકીય સ્વરૂપે 1 2 3 4 5 6 7 8. રેડી? ચાલો, હવે આપણે રોલ નંબર આપવાની છે ને એક અલગ સિસ્ટમ કરી નાખી. શું? આપણે દરેક વિદ્યાર્થીઓને રોલ નંબર છે ને આંકડામાં નથી આપવો. જો આ સમજો, આ સમજો, હું જે તમને સમજાવું છું ને એ તમને સમજાઈ જાય ને, એટલે જનીન સંકેત જે છે એ સમજવામાં જરાય વાર નહીં લાગે. જો હવે ધારો કે આ બધા વિદ્યાર્થીઓ છે, આ બધા વિદ્યાર્થીઓ આ બધા એના નામ છે, અ ને ક ને ખ ને આ બધા વિદ્યાર્થીના નામ છે. હવે આપણે રોલ નંબર આપવાના છે, એટલે તમે કહેશો કે એમાં શું રોલ નંબર આપી દઈએ આ બધાને 1 2 3 4 5, એવી રીતે નહીં. આપણે રોલ નંબર છે ને એ ABCD પ્રમાણે આપવા છે, અથવા તો ABCDના શબ્દ છે ને એનો ઉપયોગ કરીને આપવા છે. તો તમે કહેશો એમાં શું ABCDEFGHIJKLMN આપી દો? નો, એવી રીતે પણ નહીં. જો કન્ડિશન આવી છે, શું છે કન્ડિશન? કન્ડિશન આવી છે આપણી કે તમે ફક્ત ABC અને D આ ચાર જ અંક છે ને, ચાર જ અંક એનો જ ઉપયોગ કરીને તમારે દરેકને નંબર આપવાનો છે. આ ચારનો જ ઉપયોગ કરીને, ABC અને D આ ચાર જ અંકનો ઉપયોગ કરીને દરેક વિદ્યાર્થીને રોલ નંબર આપવાનો છે. ચાલો, તો આપણે પહેલાં સાદી મેથડ અપનાવીએ કે સપોઝ કે આ વિદ્યાર્થી છે, એનો રોલ નંબર A, આનો રોલ નંબર B, આનો રોલ નંબર C, આનો રોલ નંબર D. હાલે નો હાલે? આ ચાર જ શબ્દનો ઉપયોગ કરીને આટલા બધાનો રોલ નંબર આપવો છે તો આપણે આવી રીતે આપશું તો નહીં હાલે. તો બુદ્ધિ હલાવો, શું કરી શકાય? આવું કરી શકાય કે આ ચાર જ શબ્દ છે એની આપણે જોડ બનાવીએ. એટલે શું? આવી રીતે કે જુઓ, આ વિદ્યાર્થી છે ને એનો રોલ નંબર A, આવી જોડ બનાવી શકો તમે A. આ વિદ્યાર્થી છે એનો રોલ નંબર AB, આનો રોલ નંબર AC, આનો રોલ નંબર AD. હવે આવશે, હવે આનો વારો લઈ લ્યો, BA BB BC BD. CA CB CC CD. DA DB DC અને DD. કલ્પના કરો કે આટલા જ વિદ્યાર્થીઓ છે, આ નથી કોઈ, આ કોઈ છે નહીં. ચાલો, તો આપણે આવી રીતે એને નંબર આપી શકીએ. પણ હવે એવી કન્ડિશન હોય કે મેં અહીંયા ભૂસી નાખ્યું, પણ ફરીથી હું લખું, આ બધા વિદ્યાર્થીઓ છે, આટલા વિદ્યાર્થીઓ છે એટલે થાય કેટલા? 24 વિદ્યાર્થીઓ છે. સપોઝ કે 24 વિદ્યાર્થીઓ છે,
तो आ બધાયનું નામ આપવું હોય તો તો તમે કહેશો કે કાઈ એમાં મુંજાવા જેવું નથી, આમાં આમ આપી દો, આ થઈ ગયું. પણ નો, કન્ડિશન એવી છે કે બધાયનો જે રોલ નંબરનો ફોર્મેટ છે ને સમાન રહેવો જોઈએ. એટલે કે આ બધાયના બે અંકમાં છે તો આનોય બે અંકમાં જ રહેવો જોઈએ, તો આનોય બે અંકમાં જ રહેવો જોઈએ. તો શું કરી શકાય? એટલે કે એક અંકી મીન્સ કે ખાલી એ કે ખાલી બી કે ખાલી સી કે ખાલી ડી, એક અંકી રોલ નંબર આપવામાં આવે, રોલ નંબર આપવામાં આવે તો ચાર વિદ્યાર્થીઓને રોલ નંબર આપી શકાય. બે અંકી રોલ નંબર આપવામાં આવે, બે અંકી રોલ નંબર આપવામાં આવે તો કેટલાને આપી શકાય જોવો જોઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર ને સોળ. તો આપણે સોળને જ રોલ નંબર આપી શકીએ. આપણી પાસે વિદ્યાર્થીઓ સોળથી વધારે છે, અથવા આ જે છે એને તમે આમ પણ તારવી શકો કે આ ચાર શબ્દો છે અને આ ચાર શબ્દોનો ઉપયોગ કરીને બેની જોડ બનાવવાની, રિપીટ ન થાય એવી. આમ પણ આપણે બનાવી શકીએ. તો આ સોળ જોડ થઈ. હું એમ કહું બી સી, તો આ રહ્યું આ બી સી, આ વ્યક્તિ, આ સ્ટુડન્ટ્સ. હું એમ કહું ડી સી, તો આ ડી સી આવી ગયો. બરાબર? તો આવી રીતે સોળ જોડ બને, એટલે કે સોળ વિદ્યાર્થીઓને રિપ્રેઝેન્ટ કરી શકાય, અથવા તો સોળ વિદ્યાર્થીઓને આપણે નંબર આપી શકીએ. રેડી? હવે આ વસ્તુ તમારા મગજમાં બેસી ગઈ હોય તો આપણે જનીન સંકેત તરફ આગળ વધીએ. હવે ઇઝી પડશે, જે આપણે આ સમજ્યા ને, તમને હજી ખબર નથી કે તમે શું સમજ્યા, પણ તમે કંઈક સમજ્યા ખરા. હવે આ વસ્તુ સમજવી ઈઝી પડશે. જનીન સંકેત, ચાલો હવે આપણે દેશી ભાષામાં આવું સમજવાનું છે કે આ એમઆરએનએ છે, આ એમઆરએનએ ઉપર કોડિંગ છે. સપોઝ કે આવું છે એ યુ એ સી જી જી યુ એ એ યુ, આ કોડિંગ છે. તો આ જે કોડિંગ છે અથવા જે નાઇટ્રોજન બેઝનો ક્રમ છે તે કેવી રીતે એમિનો એસિડને રિપ્રેઝેન્ટ કરે? પહેલી વસ્તુ, ચાલો નાઇટ્રોજન બેઝના પ્રકાર કેટલા? ચાર, એ યુ સી અને જી. આરએનએની વાત છે એટલે યુ રાખ્યું, જો ડીએનએની વાત હોત તો ટી રાખે. મીન્સ કે આ ચાર શબ્દો એમિનો એસિડને રિપ્રેઝેન્ટ કરશે, એટલે કે આપણે એમિનો એસિડને રોલ નંબર આપવાનો છે એના જેવી વાત છે. ચાલો સમજીએ. કેટલા એમિનો એસિડ છે? તો કે એમિનો એસિડ છે એની સંખ્યા 20 છે. એમિનો એસિડ 20 પ્રકારના હોય, જ્યારે નાઇટ્રોજન બેઝ છે એ 4 પ્રકારના હોય. જો આ એમિનો એસિડ 20 પ્રકારના, હવે આપણે એવું વિચારીએ, આપણે એવું વિચારીએ નંબર વન, એવું એટલે કેવું કે એક નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડને રિપ્રેઝેન્ટ કરતો હશે, રિપ્રેઝેન્ટ કરતો હશે. આપણે એવું વિચારીએ તો આનો ભાવાર્થ આવો થાય કે સપોઝ કે એમઆરએનએ ઉપર જો એ હોય તો એનો મિનિંગ એમિનો એસિડ નંબર વન, એમિનો એસિડ નંબર વન. યુ હોય તો એમિનો એસિડ નંબર ટુ, સી હોય તો એમિનો એસિડ નંબર થ્રી, જી હોય તો એમિનો એસિડ નંબર ફોર.
એટલે કે મેં આ બધા એમિનો એસિડને રોલ નંબર આપી દીધો એ યુ સી અને જી. જો આપણે આવું વિચારીએ તો આનો ભાવાર્થ એવો થાય કે આ જે એમઆરએનએ છે એમાંથી કેવું પ્રોટીન બનશે, તો કે એમાંથી આવું બનશે કે અહીંયા એ છે તો એનો મિનિંગ થાય એમિનો એસિડ નંબર 1, અહીંયા યુ છે તો આનો મિનિંગ થાય 2, અહીંયા પાછું એ છે તો 1, અહીંયા સી છે તો 3, અહીંયા જી છે તો 4, ચોથા નંબરનું યુ, બીજા નંબરનું એ છે તો 1 1 2. પણ આમાં લોચો છે શું? જો આપણે આવું વિચારીએ છીએ કે એક નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડને રિપ્રેઝેન્ટ કરે, તો 20 એમિનો એસિડ છે એમાંથી 4ને જ આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ, એટલે કે 4ને જ રોલ નંબર આપી શકીએ આપણે. એટલે આવું ન હોય એમઆરએનએ ઉપર એક નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડને રિપ્રેઝેન્ટ ન જ કરતો હોય, કારણ કે આમાં 16 બાકી રહી ગયા. 4 એમિનો એસિડનું રિપ્રેઝન્ટેશન થયું, 16 એમિનો એસિડ બાકી રહી ગયા, તો આવું ન હાલે. પ્રોટીનની અંદર તો 20-20 પ્રકારના એમિનો એસિડ જોવા મળી શકે. દરેક પ્રોટીનમાં 20-20 હોય એમ નથી કહેતો, પણ પ્રોટીનની અંદર 20-20 પ્રકારના એમિનો એસિડ જોવા મળી શકે. એટલે 20-20 છે એ આવી જવા જોઈએ, 20-20નું જેને કહેવાય પ્રેઝન્ટેશન થઈ જવું જોઈએ, એવું હોવું જોઈએ. એટલે આપણે જ્યાં વિચારીએ છીએ આ વસ્તુ મગજમાં બેસતી નથી, તો આવી વસ્તુ વિચારીએ એટલે કે આ વસ્તુ શક્ય ન બને. તો આપણે એવું વિચારીએ કે એમ આર એન એ પર, આ શું વિચાર્યું હતું કે એમ આર એન એ પર ક્રમિક એક નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડને રિપ્રેઝેન્ટ કરે તો 4 એમિનો એસિડ રિપ્રેઝેન્ટ થઈ શકે, 16 બાકી રહી જાય. એટલે આ વસ્તુ સત્ય નથી, આ વસ્તુ હોય નહીં, આવી ન હોય. તો આપણે એવું વિચારીએ કે એમઆરએનએ પર ધારો કે ક્રમિક બે નાઇટ્રોજન બેઝની જોડ એક એમિનો એસિડને રિપ્રેઝેન્ટ કરે. આવું વિચારીએ કે ધારો કે આ બે બેની જોડ વિચારીએ, આ બે આ બે આ બે આ બે આ બે, તો એવું વિચારીએ એમાં શું? ચાલો પાછા નંબર આપી દઈએ આપણે બધાને કે એ એ એટલે આવું, એ બી એ સી, 4 છે આપણી પાસે એ યુ સી અને જી. એટલે જુઓ એ એ એ યુ એ સી એ જી. હવે આનો વારો યુ એ યુ 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 સી યુ જી. હવે સી નો વારો સી એ સી યુ સી 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 જી. હવે જી નો વારો જી એ જી યુ જી સી જી જી. એટલે કે આવું વિચારીએ કે એમઆરએનએ ઉપર ક્રમિક બે નાઇટ્રોજન બેઝ છે ને તે કોઈ એક એમિનો એસિડને રિપ્રેઝેન્ટ કરે. આવું વિચારીએ આપણે, ચાલો આ ભૂસી નાખીએ એક વાળો. તો આ કિસ્સામાં શું થાય કે એ યુ એટલે તો કે કોઈ એમિનો એસિડ નંબર 2, એ સી એટલે તો કે એમિનો એસિડ નંબર 3, જી જી એટલે એમિનો એસિડ નંબર 16, યુ એ એટલે એમિનો એસિડ નંબર 5, એ યુ પણ આ કિસ્સાની અંદર પણ તમે જોઈ શકો કે જો આવું કરવા જાય તો 16 કોડ બને, 16 જોડીઓ બને કે જે રિપીટ ન થાય. જેમ કે એ યુ સી અને જી, એ યુ સી અને જી, આવી રીતે 16 બને. યુ સી યુ જી સી એ સી યુ સી 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 જી જી એ જી યુ જી સી જી જી, જે તમે અહીંયા જોઈ શકો. પણ આમાંય લોચા પડે શું કે જો આપણે એવું વિચારીએ કે એમઆરએનએ ઉપર ધારો કે ક્રમિક
બે નાઇટ્રોજન બેઝની જોડ એક એમિનો એસિડને રિપ્રેઝન્ટ કરતી હોય તો આવા કિસ્સામાં શું થાય? 16 એમિનો એસિડને આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ, એટલે દેશી ભાષામાં 16ને રોલ નંબર આપ્યા આપણે, પણ છતાંય 4 એમિનો એસિડ એને રોલ નંબર આપી શક્યા નહીં, તો આવું પણ શક્ય નથી. 4 એમિનો એસિડ રહી ગયા. નાઇટ્રોજન બેઝ 4 જ પ્રકારના છે, એ યુ સી અને જી. હવે આની ગોઠવણી તમારે એવી રીતે મગજમાં વિચારવાની કે આપણે 20-20ને જેને કહેવાય કે નંબર આપી શકતા હોવા જોઈએ. એટલે આપણી પહેલી આ સિસ્ટમ ફેલ ગઈ, એકવાળી. બેવાળી સિસ્ટમ જોઈ તો એ પણ ફેલ ગઈ. બેવાળી સિસ્ટમ જે છે તે પણ ફેલ ગઈ. એટલે કે એમઆરએનએ ઉપર ક્રમિક 2 નાઇટ્રોજન બેઝ પણ 1 એમિનો એસિડને રિપ્રેઝન્ટ કરતા નથી. એમઆરએનએ ઉપર ક્રમિક 1 નાઇટ્રોજન બેઝ પણ 1 એમિનો એસિડને રિપ્રેઝન્ટ કરતા નથી. તો હવે આના પછીનું ત્રીજું સ્ટેપ, હવે આપણી પાસે કઈ પોસિબિલિટી આવી શકે? નંબર 3. ચાલો તો હવે આપણે આવું વિચારીએ કે એમઆરએનએ પર 1 નો આવેલો, ક્રમિક 2 જોડ નો આવેલી, તો હવે કઈ પોસિબિલિટી આના પછી? તો કે 3. તો કે એમઆરએનએ પર નાઇટ્રોજન બેઝની ક્રમિક 3 જોડ 1 એમિનો એસિડને રિપ્રેઝેન્ટ કરતી હોવી જોઈએ, અથવા તો કરતી હશે. તો શું આ વસ્તુ શક્ય છે? તો તમારા મગજમાં પહેલાં તો આપણી પાસે 4 હોય, એ યુ સી અને જી. આ 4 શબ્દોની 3-3ની જોડ બનાવવાની થાય અને એ એકેય વખત રિપીટ ન થાય એવી 3-3ની આપણે જોડ બનાવવી હોય આ 4નો ઉપયોગ કરીને, તો કેટલી બને પહેલાં તો એની ખબર હોવી જોઈએ. તો ગાણિતિક વસ્તુ છે આ, જે સામાન્ય રીતે આપણે બાયોલોજીમાં આવું કોઈ દી ગણો ન, એટલે મગજમાં ન બેસે. પણ હું તમને કહી દઉં કે આ 4 શબ્દો છે, 4 નાઇટ્રોજન બેઝ છે, એની 3-3ની જોડ જોતી હોય, આમાં કેમ આપણે 2ની જોડ છે રિપીટ ન થાય એવી કેટલી બને? 16. આમાં 4 જ બને, પણ 3 રાખીએ તો કેટલી બને? તો 64 બને. કેટલી બને? 64. સીધો મેં જવાબ દઈ દીધો. રેડી? તો શું શક્ય છે હવે? તો શું શક્ય છે હવે કે 64 આવી જોડો 20 એમિનો એસિડને રિપ્રેઝન્ટ કરે? તો હવે જવાબ આવે યસ. પણ તમારામાંથી ઘણાને એવું મનમાં થતું હોય કે એમિનો એસિડ તો 20 જ છે, જ્યારે આવા સંકેતો તો 64 બને, તો બાકીના શું કોરા જાય? તો કે ના, એવું નથી. ચાલો હવે આ બધું ભૂલી જાઓ. પહેલી વસ્તુ કે તમને આમ કેમ ભણાવ્યું મેં? આપણે તો બાયોલોજી ભણીએ છીએ, આપણે ક્યાંક દાખલા ગણવાના છે? આમાં જે હોય હું તમારે, મારે તમને સીધું જ કહેવાનું હોય કે એમઆરએનએ ઉપર આમ હોય ને તો આને આમ એમિનો એસિડ કહેવાય, કે એમઆરએનએ ઉપર આમ હોય તો આને આમ એમિનો એસિડ કહેવાય. પણ આપણે થોડું ગોતવાનું છે, આ તો બધું શોધાઈ ગયું છે, તો હું તમને આમ કેમ ભણાવું છું? તો મેં જે તમને આ ભણાવ્યું ને, આ છે ઇતિહાસ. કે જ્યારે એવી ખબર નહોતી કે એમઆરએનએ ઉપર આ કેવી રીતે એમિનો એસિડનું રિપ્રેઝન્ટેશન થાય છે, ત્યારે વૈજ્ઞાનિકોએ આવું વિચાર્યું જે મેં તમને અત્યારે રિપ્રેઝેન્ટ કર્યું. શું વિચાર્યું? કે એકને ધારીએ, એક નાઇટ્રોજન બેઝ 1 એમિનો એસિડનું રિપ્રેઝન્ટ કરે એવું વિચારીએ, તો 4 એમિનો એસિડનું રિપ્રેઝન્ટેશન થાય, 16 બાકી રહી જાય.
પછી વૈજ્ઞાનિકોએ આવું વિચાર્યું કે જો આપણે એવું વિચારીએ કે બે છે બે ક્રમિક જોડ તે એક એમિનો એસિડનું રિપ્રેઝન્ટેશન કરે તો 16નું રિપ્રેઝન્ટેશન થાય, 4 રહી જાય. ફાઇનલી કન્ક્લુઝનમાં વૈજ્ઞાનિકો આવ્યા કે એમઆરએનએ ઉપર નાઇટ્રોજન બેઝની ક્રમિક 3 જોડ છે ને તે એક એમિનો એસિડને રિપ્રેઝન્ટેશન કરતી હોવી જોઈએ તો આ વસ્તુ શક્ય છે. એટલે આ જે હું તમને ઊંધા કાન પકડાવીને સમજાવું છું તો આ હકીકતે આનો ઇતિહાસ છે. હું તમને સીધું કહી શક્યો હોત ને સીધું કીધું હોત તો તમને સીધી ખબર પડી જાય. એટલે આના પછી આપણે એ જ ચર્ચા કરવાની છે. કદાચ આમાં તમને ગોટા વર્તા હોય કે આ હું કહેવા શું માગું છું તો એ સીધું કહી દઈશ, પછી ખબર પડી જશે. એટલે આ જે વાત કરું છું ને આ વસ્તુ શરૂઆતની અંદર વૈજ્ઞાનિકોએ કરી વિચાર્યું કે એમઆરએનએ ઉપર ક્રમિક કેટલી જોડ એમિનો એસિડને રિપ્રેઝેન્ટ કરતી હશે. તો આવી રીતે વૈજ્ઞાનિકો વિચારતા ગયા. એમાં વૈજ્ઞાનિકોને આ વસ્તુ સત્ય લાગી, આ વસ્તુ સત્ય લાગી કે આપણે 3ની જોડ બનાવી તો એવી 64 બને. તો 64 છે ઇનફ છે 20 એમિનો એસિડને રિપ્રેઝેન્ટ કરવા. રેડી? હવે 64 જોડ બનાવી હોય તો આપણે આપ્યું છે, છતાંય હું કહી દઉં, જો આમ કરવાનું એ એ એ રેડી એ એ યુ એ એ સી એ એ જી. ટેક્સ્ટબુકમાં અહીંયા કદાચ યુથી ચાલુ કર્યું હોય, ગમે ત્યાંથી ચાલુ થાય એવું નથી. એ યુ એ યુ પછી અહીં પહેલાં એ એ યુ યુ એ યુ સી એ યુ જી એ સી એ સી એ એ સી યુ એ સી સી એ સી જી એ જી એ યુ સી જી. આવી રીતે બધા ખાના આપણે પૂરી શકીએ, આમ બનાવી શકીએ. બધા આપણે બનાવવા નથી, ખાલી કહી દઉં. રેડી? તો કેટલા બને આમાં? 4, 8, 12, 16 દરેકમાં 4 બને. આ 16, આ 16, 32 બાકીના 32 થઈ ગયા 64. એટલે કે આવી રિપીટ ન થતી હોય અને 3-3 એટલે કે ક્રમિક 3ની જોડ અને રિપીટ ન થાય એવા 64 સંકેતો બને તો આ વસ્તુ મગજમાં બેસે કે એમઆરએનએ ઉપર ક્રમિક 3 જે જોડીઓ છે ને તે એમિનો એસિડનું રિપ્રેઝન્ટેશન કરતી હશે. તો જનીન સંકેત અથવા તો એમઆરએનએ ઉપર કેટલા નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડને રિપ્રેઝન્ટેશન કરતા હશે એમાં ગણિતશાસ્ત્રીઓ, આ બધી ગાણિતિક વસ્તુ જ થઈ, ભૌતિકશાસ્ત્રીઓ બધા મેદાનમાં આવ્યા હતા. તો અહીંયા જેને કહેવાય કે આ નક્કી થયું એટલે તમને જાણીને આશ્ચર્ય થશે કે ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ ગેમોવ આજે આપણે જે આ બધી વાત કરતા હતા આવું ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ ગેમોવે જણાવ્યું કે એમઆરએનએ પર ક્રમિક 3 નાઇટ્રોજન બેઝ નો ક્રમ એક એમિનો એસિડ ને રિપ્રેઝેન્ટ કરતો હશે. આવું આને કીધું. રેડી? ચાલો. તો હકીકત પણ આ જ છે, હશે એટલે કે આને આવી ધારણા બતાવી. પછી આગળ સંશોધનો થયા, ફાઇનલી કન્ફર્મ થયું અને પછી જેને કહેવાય કે આ જ વસ્તુ સાબિત થઈ. પણ સૌ પ્રથમ ભૌતિકશાસ્ત્રી શ્રીમાન જ્યોર્જ ગેમોવે આવી રીતે ગાણિતિક રીતે જે અત્યારે આપણે ધંધે લઈ ગયા હતા કંઈના એવી રીતે આ વૈજ્ઞાનિક આવું તારવીને ફાઇનલી કન્ક્લુઝન ઉપર આવ્યા કે ક્રમિક 3 જેને કહેવાય જોડીઓ જો બનાવીએ ને અથવા તો ક્રમિક 3 જોડીઓ એમઆરએનએ ઉપરની એમિનો એસિડને રિપ્રેઝેન્ટ કરવા માટે સક્ષમ છે. રેડી? ચાલો. ને હકીકત પણ આ જ છે,
કે ક્રમિક ત્રણ જોડ જે છે તે એક એમિનો એસિડને રિપ્રેઝન્ટ કરે. હવે તમે ટેક્સ્ટબુકની અંદર જે જનીન સંકેત છે જો હજી આપણે સ્ટાર્ટ કર્યું પતા એવું નથી, પણ તમે પેજ નંબર 112 ઉપર જાશો તો અહીંયા તમને આવો જ એક્ઝેક્ટલી કોઠો દર્શાવેલો છે, આવો જ એક્ઝેક્ટલી કોઠો દર્શાવેલો છે. મેં એથી ચાલુ કર્યું છે, ટેક્સ્ટબુકની અંદર યુથી સ્ટાર્ટ કરેલું છે, બરાબર. તો એની અંદર તમે જોશો ને તો આવી રીતનું કોષ્ટક છે. જેમાં તમને દર્શાવ્યું છે કે UUU PHE એટલે ફિનાઇલ એલેનિન એમિનો એસિડનું નામ છે, બરાબર. પછી UUC એટલે પણ ફિનાઇલ એલેનિન, UUA લ્યુસિન, UUG લ્યુસિન, પછી બાજુનું કોષ્ટક જોશું તો UCU તો સેરિન, UCC સેરિન, પછી આપણે જીવાળા સૌથી છેલ્લા કોષ્ટકમાં આવ્યા જઈએ તો લખ્યું છે કે GGU એટલે ગ્લાયસિન, પછી GGC એટલે ગ્લાયસિન, GGA, GGG આ બધું ગ્લાયસિન ગ્લાયસિન. તો આ શું વાત કરે છે, આ શું રિપ્રેઝેન્ટ કરે છે? આ એવું રિપ્રેઝેન્ટ કરે છે કે ધારો કે આ mRNA છે, આ mRNA છે, એની અંદર આવી રીતનું કોડિંગ છે. ધારો કે આટલું કોઈ નાનો અમતો mRNA છે, તો આ mRNA કયા એમિનો એસિડને રિપ્રેઝન્ટ કરે, એટલે કે આ mRNAમાંથી જે પ્રોટીન બનશે આ પ્રોટીનની અંદર એમિનો એસિડનો ક્રમ કયો હશે? તો કે mRNA ઉપર પહેલાં તો ક્રમિક ત્રણ જે બેઝ છે તે એક એમિનો એસિડને રિપ્રેઝન્ટ કરે, એટલે કે mRNA ઉપર ધારો કે UCU હોય તો તમારે ઓલો જે કોઠો છે એમાં જોવાનું કે UCUનો મિનિંગ શું થાય. તો કે UCU એટલે સેરિન. તો આ mRNAમાંથી પ્રોટીન સંશ્લેષણ દરમિયાન રિબોઝોમ ઉપર સૌ પ્રથમ સેરિન નામનો એમિનો એસિડ આવશે. પછી શું છે? GGU. હવે GGU એટલે શું? તો ઓલા કોઠામાંથી જોવાનું કે GGU એટલે ગ્લાયસિન, તો પાછું અહીંયા ગ્લાયસિન આવશે. GGC તો GGC એટલે શું? પાછું જોવાનું તો કે GGC એટલે પણ ગ્લાયસિન જ છે. આવું હોય ચાલો. એટલે જનીન સંકેત ત્રિઅંકી છે. શું છે? જનીન સંકેત ત્રિઅંકી છે, એક અંકી નો આવે. કારણ કે એક અંકી હોય તો ચાર જ એમિનો એસિડનું રિપ્રેઝન્ટ થઈ શકે, બે અંકી દ્વિઅંકી હોય તો 16 થઈ શકે, પણ ત્રિઅંકી હોય તો આપણે જે 20 પ્રકારના એમિનો એસિડ છે તેનું રિપ્રેઝન્ટેશન થઈ શકે. એટલે કે શ્રીમાન જ્યોર્જ ગેમોવ જે છે એને સૌ પ્રથમ જણાવ્યું કે જનીન સંકેત ત્રિઅંકી છે. જ્યોર્જ ગેમોવે સૌ પ્રથમ દર્શાવ્યું કે જનીન સંકેત ત્રિઅંકી છે. એનો મિનિંગ શું થાય? આ જ કે mRNA ઉપર ક્રમિક ત્રણ નાઇટ્રોજન બેઝ છે એક એમિનો એસિડને રિપ્રેઝેન્ટ કરે. રેડી? ચાલો. હવે આ બધી ઇતિહાસની વાત છે. તમને એમ થાય કે એવું કેવી રીતે ખબર પડી હોય કે UCU એટલે સેરિન થાય કે GGU એટલે ગ્લાયસિન થાય? હજી આપણે બાકી છે, હજી આપણે સ્ટાર્ટ જ કર્યું કે જનીન સંકેત શું છે, અથવા તો એ કેટલા અંકી છે, અથવા તો શા માટે ત્રિઅંકી જ છે, દ્વિઅંકી અથવા એક અંકી કેવી રીતે શક્ય ન બને. તો એ આપણે જોયું કે એક અથવા દ્વિઅંકી સંકેતો 20 એમિનો એસિડને રિપ્રેઝેન્ટ કરી શકતા નથી. ચાલો, હવે તમારે આ જે કોષ્ટક છે, પહેલી વસ્તુ એ કે આખે આખું કોષ્ટક જે છે એ ગોખવાનું છે જ નહીં. એટલે કોષ્ટકને જોઈને હજી જેને કે ભાઈ મૂંઝાઈ જતા નહીં. હવે તો આપણે ઇતિહાસ જોયો કે જનીન સંકેત શું છે. ઇતિહાસ મેઇન તો જનીન સંકેત વિશે હજી ભણવાનું બાકી છે, પણ એ ભણતા પહેલાં હું તમને એક એક્સરસાઇઝ આપું. ચાલો, આ ડીએનએ એની અંદર ધારો કે આ કોઈ એક જનીન છે,
અને આ જનીન છે ને એનું કોડિંગ કંઈક આવી રીતનું છે. આ જનીન મીન્સ કે ડીએનએ પર રહેલો ટુકડો, કોડિંગ આવી રીતનું છે. આવું જનીન છે તમારી એક્સરસાઇઝ નંબર વન. તો તમારે કહેવાનું છે આમાંથી બનતા પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ કયો હશે, આમાંથી બનતું પ્રોટીન કેવું હશે અથવા આ પ્રોટીનની અંદર એમિનો એસિડનો ક્રમ કયો હશે. રેડી? ચાલો, ખાસ નોંધ લેવાની છે. પહેલી વસ્તુ, તમારે આના માટે ટેક્સ્ટબુકની અંદર જે તમને ચાર્ટ આપ્યો છે એમાંથી જોઈ જોઈને જ તમારે વિચારવાનું છે. પણ ખાસ ધ્યાન રાખજો, આ જે શૃંખલા છે તે ડીએનએની છે, એટલે તમારે પહેલાં આની સામે એમઆરએનએની શૃંખલા કેવી હોય એ જોવી પડે, અને એમઆરએનએની શૃંખલા જે છે એ જોયા પછી કોષ્ટકમાં જોવાનું. રેડી? ચાલો, તો પહેલું આ નંબર ટુ એક 100 એમિનો એસિડ ધરાવતા પ્રોટીન ના જનીનમાં એક પ્રોટીન છે કે જેની અંદર આપણને 100 એમિનો એસિડ જોવા મળે. આ પ્રોટીનનું જે જનીન હોય ને એના જનીનમાં બંધારણીય જનીન અથવા બંધારણીય જનીન ભાગમાં કેટલા ન્યુક્લિયોટાઈડ જોવા મળતા હશે. આ બે વસ્તુ તમારે વિચારવાની છે, બરાબર. પછી મારે તમને એક ત્રીજી એક્સરસાઇઝ પણ આપવી છે. આવી કેવી? કે ધારો કે હું એમ કહું કે એક પ્રોટીન છે એની અંદર ફિનાઇલ એલેનિન છે, લ્યુસિન છે, ગ્લાઇસિન છે, મિથિયોનિન છે, વેલાઇન છે. તો આ એક પ્રોટીન છે, તો આનું જનીન કેવું હશે, એટલે કે આ પ્રોટીન બનવા માટે જે એની ડીએનએ સિક્વન્સ છે, એનું જે ડીએનએ છે, જનીન છે, એમાં સિક્વન્સ ન્યુક્લિયોટાઇડની કેવી હશે આ પણ આપવું છે. પણ આ વસ્તુ અત્યારે આપવી હિતાવહ નથી, કારણ કે હજી એક વસ્તુ મીન્સ કે હજી આપણે જનીન સંકેત ખાલી એનો ઇતિહાસ અથવા તો આપણે એટલું જ જાણીએ છીએ કે જનીન સંકેત ત્રિઅંકી છે, એનાથી વિશેષ આપણે હજી કંઈ ભણ્યા નથી, એટલે આ વસ્તુ કરવી અત્યારે હિતાવહ નથી. તો આવતો લેક્ચર આપણે ભણશું, પછી આના વિશે પણ તમે માહિતગાર થઈ શકશો કે શું હોઈ શકે. એટલે આ બે વસ્તુ જેને કહેવાય કે તમારે જાતે વિચારવાની છે. કોષ્ટકનો ઉપયોગ કરો, આમાં કંઈ ઉપયોગ કરવાની જરૂર નથી. આમાં તમે કોષ્ટકનો ઉપયોગ કરો અને જાણો કે ખરેખર કેવી રીતે ભાષાંતર અથવા તો ભાષા છે અથવા તો ન્યુક્લિયોટાઇડનો ક્રમ હકીકત એમિનો એસિડને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરે છે. તો મળીએ આવતા લેક્ચરની અંદર.